ईडर वडाली 28 विधानसभा सीट पर आयोजन हाथ धरवामां आव्युं छे। कर्मचारीओ ने जोनल रूट वाइज बूथनी फाड़वणी थई छे। आम 35 जोनल रूट अने 355 बूथों पर आयोजन करवामां आव्युं छे। आम बीजा तबक्काना मतदानने लईने वहीवटी तंत्र पण हवे सज्ज बन्युं छे। चूंटणी अधिकारीनी हाजरीमां कार्यवाही पण करवामां आवी छे। 1000 થી વધુ જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે, તો ઈડર વડાલી તાલુકામાં શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। અધિકારીઓએ બૂથ વાઇઝ માહિતી મેળવી છે, તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ સંપૂર્ણ તકેદારી હાથ ધરવામાં આવી છે। તબક્કાના મતદાન માટે જે પોલિંગ ટુકડીઓ છે એ રવાના થઈ રહી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના 28 વિધાનસભા મતદાન મંડળ માટે જે કુલ 351 મતદાન મથકો માટે આશરે 2000 લોકોનું કામ અત્રે એકત્ર થયો છે અને લોકો ઉત્સાહભેર અત્રે આ આખી જે ચૂંટણીની મોટી કામગીરી છે એમાં જોડાયેલા છે અને ટૂંક સમયમાં તેઓ પોતાનું મટીરિયલ લઈ પોતાના મતદાર મથકે રવાના થશે। આ તબક્કે જે તમામ સ્ટાફને ચૂંટણી સારી રીતે સંપન્ન થાય એના માટે શુભેચ્છાઓ। 28 વિધાનસભા અનુસૂચિત જાતિની વિધાનસભાના ડિસ્પેચિંગ સેન્ટર પર આજરોજ તમામ પોલિંગ પાર્ટી પોતાના બૂથ પર જશે। આ એસીમાં ટોટલ 353 બૂથ આવેલા છે। દરેક બૂથ પર 5 કર્મચારીઓની આપણે નિમણૂક કરેલ છે, એટલે ટોટલ આશરે 1765 જેટલા પોલિંગ બૂથ પર કર્મચારીઓ આજ રાતે બૂથ પર પહોંચી જશે અને પોતાની ફરજ નિભાવશે। અને કાલે રેગ્યુલર 5 તારીખે આપણે 8 વાગે પોલિંગ સ્ટાર્ટ થવાનું છે। તો મારી તમામ નવયુવા મતદારો, તમામ ઉંમરના મતદારોને મારી અપીલ છે કે તમામ ખૂબ ખંતી રીતે મતદાન કરે અને આપણા એસીનો વોટર ટર્નઆઉટ મેક્સિમમ રહે એવી અમે આશા રાખું છું એક ચૂંટણી અધિકારી તરીકે। નવા મતદારો માટે આપણે એ લોકોના માટે ઘણી સ્વીપની એક્ટિવિટી કરી છે। આપણે એ લોકોને સોશિયલ મીડિયા દ્વારા તથા પોતાના મેસેજીસ દ્વારા આપણે એ લોકોને નવા આપણે 18 વર્ષથી ઉપરના જે આપણે નવી કેટેગરીઝ આપણે ઊભી કરી છે એ નવા આપણે 1 લાખની ઉપર આપણે એડ કર્યા છે નવા મતદારો, જે આપણે આ વખતે આ ચૂંટણીમાં આપણે જોશું તેમ નવી ક્વોલિફાઈંગ ડેટા આપણે આવી છે। આપણે 1 ઓક્ટોબર સુધીના જે લાયકાતની તારીખના છે એ યુવા મતદારો આ વખતે નવા એડ થયા છે, એટલે આ વખતે આપણા મતદારો ખાસા એડ થયા છે, એટલે એ પણ આ વખતે વોટ કરશે। આપણે ઘણી કોલેજોમાં આપણે એક્ટિવિટી કરી છે જેથી એ લોકો વોટ કરી શકે અને આપણે સોશિયલ મીડિયામાં દરેક રીતે આપણે એ લોકોને વોટ કરવા માટે પ્રેરિત કર્યા છે। મતદાન